नमस्ते विद्यार्थी मित्रों, स्वागत छे आप सबनुं धोरण 6 विषय हिंदीना क्लासमां। विद्यार्थी मित्रों, आजे आपणे चेप्टर नंबर 2 जे ए कविता छे ते वर्णन छे। गया क्लासमां आपणे चेप्टर नंबर 1 ए शीखी गया, तो चालो जोईए कई कविता छे। तो छे एक जगत एक लोक, एक जगत एक लोक। एक जगत એટલે શું? તો કે જગત એટલે દુનિયા, લોક એટલે સંસાર। એક જ દુનિયા છે, એક જ સંસાર છે। સરસ મજાની કવિતા છે, જે ભણવાનો ખૂબ આનંદ આવશે। અને તમે તમારું પાઠ્યપુસ્તક સાથે રાખો, પેજ નંબર 6 પર આપણી આ કવિતા આવેલી છે। હવે આ કાવ્યમાં કવિ શું કહેવા માંગે છે? તો કે પ્રકૃતિ કે તત્વ હમ સબ કે લિયે હૈ। પ્રકૃતિ કે જો તત્વ હૈ, કોણ કોણ સે તત્વ હૈ? તો કે નદિયા, પહાડ, વૃક્ષ હૈ, પશુ પંખી હૈ, વો સબ હમ સબ કે લિયે હૈ। પ્રકૃતિના, કુદરતના જે તત્વો છે એ આપણા બધા માટે છે। પર્વત હોય, નદી હોય, વૃક્ષો હોય, હવા હોય, કે આ સિવાય પશુ પંખીઓ છે, તો ફૂલો છે, આ બધા પર બધાનો હક છે। તો પહેલામાં જ કહેવા માંગે છે કે પ્રકૃતિના તત્વો પર આપણો બધાનો સરખો હક છે। હમ સબકો સમાનતા સે રહેના હૈ, બિના ભેદભાવ કે સભી કે સાથ પ્રેમ સે રહેના હૈ। હમ સબકો સમાનતા રખની હૈ, કોઈ હિન્દુ હૈ, કોઈ મુસ્લિમ હૈ, કોઈ સિખ ઈસાઈ હૈ, લેકિન અંત મેં સબ ક્યા હૈ? તો કે સબ મનુષ્ય હૈ। તો આપણે બધા અંતે માણસ છીએ એવું સમજી બધાને સમાન હક મળવા જોઈએ, અને બધા પ્રેમથી રહેવાનું કહે છે। આજ મનુષ્ય કો સોચ અપની દુનિયા તક સીમિત હો રહી હૈ। ઇસ કાવ્ય કા ભાવ રાષ્ટ્રવાદ કી સંકીર્ણતા સે ઉપર ઉઠકર વિશ્વ બંધુત્વ કી ભાવના વિકસિત કરના હૈ। આજ મનુષ્ય શું કર્યું છે? તો કે માણસ ઘરની દિવાલો બનાવી, પછી તો કે શહેરની સોસાયટીની દિવાલો બનાવી, પછી તો કે અમારું ગામ છે તો ગામની દિવાલો, અમારું રાજ્ય છે તો રાજ્યની દિવાલો, આ અમારો દેશ છે, આ અમારો દરિયાકાંઠો છે, આ તમારો દરિયાકાંઠો છે, આવી રીતે જુદી જુદી સીમાઓ છે એ માણસે બનાવી છે। તો આ કાવ્યમાં કહે છે કે આ બધી સીમાઓથી પર, બધી જ સીમાઓની બહાર આવી, અને આ સમગ્ર વિશ્વ છે એમાં અલગ અલગ રાષ્ટ્ર નહીં, પણ આખું વિશ્વ છે એ એક રાષ્ટ્ર છે। અને આપણે બધા હિન્દુ, મુસ્લિમ, શીખ, ઈસાઈ, કોઈ ઉપર કોઈ નીચે ના, બધાની જાતિ, બધાની જ્ઞાતિ, બધા જ ભેદભાવ ભૂલી, અને દરેક માણસ છે એ એક મનુષ્ય છે, માણસ છે, આ રીતે વર્તવાનું કહે છે, અને બધા સાથે પ્રેમ લાગણી રાખવાનું કહે છે। ચાલો કાવ્યની શરૂઆત કરીએ। સૌથી પહેલી પંક્તિ છે, એક જગત એક લોક સબકા હૈ એક માન। એક જગત છે, એક સંસાર છે, તેમાં રહેવા વાળા દરેક મનુષ્યને એક જ સરખું માન સન્માન મળવું જોઈએ। એક ચંદ્ર, એક સૂર્ય, એક ભૂમિ આસમાન। એક ચંદ્ર, એક જ ચંદ્ર છે જે આખા વિશ્વને શીતળતા આપે છે। રાતની ચાંદની છે એ એક જ ચંદ્રથી છે। ભારતમાં અલગ ચંદ્ર, પાકિસ્તાનમાં અલગ ચંદ્ર, એવું ક્યાંય નથી, બરાબર છે? એક જ ચંદ્ર છે એ સમગ્ર વિશ્વને શીતળતા આપે છે। પછી સૂર્ય છે, તો કે સૂર્ય છે એ પણ એક જ છે, ક્યાંય ભેદભાવ નથી, ક્યાંય ઓછો ઉજવાળો આપે, આમાં વધારે આપે, કે પછી ક્યાંક જાય ને ક્યાંક ના જાય, કોઈ પાસે બીજો સૂર્ય નથી, એક જ ચંદ્ર અને એક જ સૂર્ય આખા વિશ્વ પાસે છે। એક ભૂમિ આસમાન, ધરતી પણ એક જ છે, તેના વિભાગો આપણે પાડ્યા છે, પણ ધરતી એક જ છે, ક્યાંય બીજી ધરતી નથી। તેવી જ રીતે દરેક દેશ આગળ વિશ્વમાં દરેક જગ્યાએ આસમાન છે તે એક જ છે। આસમાન એટલે આકાશ, તેનો ક્યાંય પણ સાંધો નથી, ક્યાંય પણ બીજું આકાશ નથી। તો પહેલી કાવ્ય પંક્તિમાં કહે
जगत एक विश्व है, एक संसार है, रहनारा दरेक मनुष्य है सामान है, दरेक ने सम्मान मळवू ए जरूरी है। त्यार पछी आ संसार में एक ज चंद्र है शीतलता आपे, एक ज सूर्य है अजवाळू आपे, एक ज भूमि एक ज आकाश है, एक तेज एक हवा एक ही पानी, जीवन है सुख दुख की एक कहानी। हमणां ज आपणे वात करी ने के एक तेज सूर्य एक है, तेनो जे तेज है प्रकाश है ते एक ज है ने एक ज सरखुं मळे छे। एक हवा हवा ना क्यांय विभाग नथी, एक ज हवा छे ते दरेक व्यक्ति ने मळे छे, चाहे एनो कोई पण धर्म होय, चाहे एनी कोई पण ज्ञाति होय, चाहे ते निर्धन होय, चाहे ते खूब ज धनवान होय, पण हवा छे ते बधा माटे एक ज सरखी कुदरते बनावेली छे। एक ही पानी पानी पण एक ज छे बधा माटे, एक ज पानी छे जे वरसाद वरसे छे त्यां कोई विभाग नथी के अहींया आपणे आ वरसाद वरसे ने बीजे બીજો, तो पानी छे ए पण एक ज छे। जीवन है सुख दुख की एक कहानी, दरेक मनुष्य ना जीवन में छे सुख ने दुख आवता रहे छे, એટલે કવિ કહે છે કે જીવન સુખ દુઃખની એક કહાની છે। કોઈ વ્યક્તિ એવો નથી કે જેના જીવનમાં પહેલેથી લઈને છેલ્લે સુધી દુઃખ આવ્યું જ ના હોય કે પછી સુખ આવ્યું જ ના હોય, દરેકના જીવનમાં છે સુખ અને દુઃખ આવતા જતા રહે છે। એક દેહ એક રક્ત એક અસ્થિ એક પ્રાણ, દેહ એટલે શરીર, રક્ત એટલે લોહી, અસ્થિ એટલે હાડકા અને પ્રાણ એટલે આત્મા। એક દેહ એક જ સરખું શરીર ઈશ્વરે આપેલું છે, રક્ત લોહી કોઈ પણ ધર્મ હોય કોઈ પણ જાતિ હોય તેના લોહીના રંગમાં ફેરફાર હોતો નથી, દરેકને એક જ રંગનું લાલ રંગનું લોહી ઈશ્વરે આપેલું છે। ત્યાર પછી એક જ હાડકા અસ્થિ એટલે હાડકા, અને એક જ પ્રાણ એક જ પ્રકારનો આત્મા છે તે આપેલો છે। એક જગત એક લોક, એક જ વિશ્વ છે અને એક જ સંસાર છે, તેમાં રહેવાવાળા મનુષ્યો છે તેમને એક સરખું સન્માન મળવું જોઈએ। શા માટે? તો કે તેના દેહની જે રચના કરેલી છે, શરીરની રચના કરેલી છે તે ઈશ્વરે એક સરખી કરેલી છે, એક સરખા બધામાં હાડકા છે અને એક જ સરખો બધામાં પ્રાણ કહેલો છે। બીજી પંક્તિ, હર્ષ ભરે ગાયે હમ રાગ સુહાન, હર્ષ ભરે હર્ષ એટલે ખુશી આનંદ, આનંદથી ભરેલા રાગ એટલે કે ગીત, આનંદથી ભરેલા ગીત આપણે ગાઈએ સુહાને એટલે કે સારા ગીત, બરાબર। સમતા ઓર મમતા કે ગીત તરા, સમતા એટલે બરાબરી સમાનતા, મમતા એટલે પ્રેમથી, હર્ષ ભરે ગાયે હમ રાગ કરાને આપણે બધા સાથે મળી અને આનંદથી આનંદ ભરેલા હર્ષ ભરેલા ગીતો છે તે ગાઈએ। શેના ગીતો ગાવાના છે? તો કે સમાનતાના બરાબરીના ગીતો ગાવાના છે, અને બધાને પ્રેમથી કહેવાનું કહે છે। ઘર ઘર મે ગુંજ રહા નિશ દિન યહ મધુર ગાન, ઘર ઘર મે દરેક ઘરમાં નિશ દિન એટલે દરરોજ મધુર ગાન એટલે આ સુંદર મજાનું ગીત છે તે ગુંજવું જોઈએ। કયું ગીત? તો કે એક જગત એક લોક, દરેકના ઘરમાં દરેક માણસે પહેલાં તો સમાનતા અને બરાબરી છે તે રાખવાના છે અને બધા સાથે પ્રેમથી વર્તવાનું છે। જ્યારે સમાજમાં દરેક માણસ છે તે લાગણીથી રહેતા શીખશે ત્યારે કોઈ પણ પ્રકારના ભેદભાવ આવશે નહીં, અને ત્યારે જ આ વસ્તુ શક્ય થાય કે દરેક ઘરમાં એક સાથે હર્ષના ગીતો ગવાય કે એક જગત એક લોક, અને તેમાં રહેવા વાળા માણસો પણ એક જ છે। રાષ્ટ્રો મે એક યહી કર્મ હમારા, દરેક રાષ્ટ્ર છે એક્ય એટલે એકતા, રાષ્ટ્રો મે એક્ય યહી કર્મ હમારા, દરેક રાષ્ટ્ર એકતા રાખે
માણસ છે એ ઈશ્વરનો બનાવેલો છે, દરેકમાં ભગવાને લાલ રંગનું લોહી આપેલું છે, જેથી આપણે ખોટા વાડાઓ કરી ખોટી સીમાઓ બનાવી અને વહેંચવું જોઈએ નહીં. બધાએ સમાનતાથી રહેવું, પ્રેમથી રહેવું એવો મેસેજ આપે છે. ચાલો આ કાવ્યમાં આવેલા શબ્દાર્થ છે, જે શબ્દો છે તેના અર્થ આપણે સમજી લઈએ. તો સૌથી પહેલો શબ્દ છે જગ. જગ એટલે કે જગત અથવા તો દુનિયા. લોક, લોક એટલે કે સંસાર. માન, માન એટલે આદર સન્માન. ભૂમિ તો જમીન અથવા તો ધરતી. તેજ, તેજ એટલે કે પ્રકાશ. દેહ, તન કાયા અથવા શરીર. રાગ, રાગ એટલે સ્વર તાલ પર લઈ યુક્ત સંગીત. કોઈ પણ વસ્તુ આપણે ગાઈએ તો તે વસ્તુ જરૂરી છે તો કે રાગ. રાગ ક્યારે બને તો કે સ્વર હોય, તાલ હોય અને લય પણ હોય, લય સાથે જે ગવાય તેને રાગ કહેવાય. નિષ્ધિ, નિષ્ધિ એટલે હા રોજ રોજ ગુજરાતીમાં આપણે દરરોજ પણ બોલીએ છીએ. રક્ત, રક્ત યાની કે લહુ ખૂન. અસ્થિ, અસ્થિ યાની કે હડ્ડી, ગુજરાતીમાં કહીએ તો હાડકા. હર્ષ, હર્ષ યાની કે આનંદ. પ્રાણ તો જાન, જીવ અથવા તો આત્મા. તરાના, તરાના એટલે ગીત, ગાન. પ્રગતિ, પ્રગતિ એટલે ઉન્નતિ, વિકાસ. એક્ય, એક્ય યાની કે એકતા. નિશાન, નિશાન યાની કે ચિહ્ન. તો વિદ્યાર્થી મિત્રો,